चैप्टर चार ना जेडब्ल्यू अने नीट आधारित प्रश्नों जोईए। कई का प्रमाणे एक प्रश्न पूछेलो छे, एक साइकल सवार 1 किलोमीटर ना वर्तुळाकार ट्रेक पर पार्क मा केंद्र ओ पर थी पार्क नी धार पी तरफ जाए छे, त्यांथी परिघ पर क्यू बिंदुए पहुंचीने आ परिघ पर गति करीने क्यू बिंदुए पहुंचीने अंतमा आकृति मा दर्शावे मुजब केंद्र ओ पर फरी पाछो आवे छे। जो समग्र गति दरमियान एने 10 मिनिट नो समय लागतो होय, पहला ओ थी पी जशे, पी थी क्यू जशे ने क्यू थी ओ आवशे, आखी गति दरमियान एने 10 मिनिट नो समय लागतो होय तो कुल स्थानांतर शोधो, सरेराश वेग शोधो अने सरेराश झड़प शोधो, त्रण वस्तु आपणे शोधवानी छे। तो कई रीते गणतरी करी शकाय? सरेराश वेग अने सरेराश झड़प बन्ने अलग अलग छे। सरेराश वेग ए सदिश राशि छे स्थानांतरना छेदमा समय, ज्यारे सरेराश झड़प अदिश राशि छे पथ लंबाईना छेदमा समय। तो आओ आपणे तो प्रकरण चार मा जीडब्ल्यू अने नीट ना प्रश्नों कई रीते पूछी शकाय, चेप्टर चार आधारित एवा प्रश्नों आपणे जोईए। सौथी पहला रकम मां आपेलू छे के एक साइकल सवार छे ए 1 किलोमीटर ना वर्तुळाकार ट्रेक पर पार्क मां केंद्र ओथी गति नी शुरुआत करीने धार पी पासे पहुंचे छे, त्यांथी परिघ पर एक क्यू बिंदु पासे पहुंचे छे अने अंतमा आकृति मां दर्शाव्या मुजब केंद्र ओ पर फरी पाछो पहुंचे छे। एटले एनो गतिमार्ग आवो छे ओ थी पी, पी थी क्यू अने क्यू थी ओ। जो समग्र गति दरमियान तेने 10 मिनिट नो समय लागतो होय तो नंबर एक तेने स्थानांतर केटलू कर्यु कहेवाय, एनो सरेराश वेग अने सरेराश झड़प शोधो। मित्रों अहीं सरेराश वेग अने सरेराश झड़प बन्ने राशि अलग अलग छे, ते तमे जाणो छो। सरेराश वेग એટલે સ્થાનાંતરના છેદમાં સમય અને ઝડપ અદિશ રાશિ છે પથ લંબાઈના છેદમાં સમય। તો આ પ્રમાણેના પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરી શકાય આવો આપણે જોઈએ। તો અહીં સૌથી પહેલું સ્થાનાંતર પૂછેલું છે। સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર। મિત્રો ઓ બિંદુ પાસેથી ફરીવાર એ સાયકલ સવાર ઓ બિંદુ પર પહોંચે છે, એનો મતલબ સ્પષ્ટ છે, એનું સ્થાન બદલાયું નથી, સ્થાનમાં થતો ફેરફાર શૂન્ય છે। આમ પણ સ્થાનાંતર સદિશ રાશિ છે અને સદિશોના સરવાળાના નિયમ મુજબ જો બંધ આકૃતિ રચાય તો સરવાળો શૂન્ય થાય, તો સ્થાનાંતરની કિંમત શૂન્ય છે, આપણો પહેલો જવાબ છે। નંબર બે, હવે સરેરાશ વેગ જોઈતો હોય તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય। સમય 10 મિનિટ છે પણ સ્થાનાંતર શૂન્ય છે તો 10 મિનિટનો કોઈ મતલબ નથી, જવાબ 0 જ આવે, એટલે સરેરાશ વેગ પણ શૂન્ય થાય। પણ નંબર 3, સરેરાશ ઝડપ શૂન્ય નથી, સરેરાશ ઝડપ ગણવા માટે આપણે ગણવી પડશે પથ લંબાઈ અને એના માટે લાગતો સમય। પથ લંબાઈ એટલે ઓપી વત્તા ચાપ પી ક્યુ વત્તા ક્યુ ઓ આ બધાનો સરવાળો અને છેદમાં એના માટે લાગતો સમય 10 મિનિટ આપેલી છે ને। ઓપી ઓપી એટલે 1 કિલોમીટર, 1 કિલોમીટર ત્રિજ્યા વાળો આ વર્તુળાકાર પાર્ક છે, તો ક્યુઓ પણ 1 કિલોમીટર થાય ને, 1 1, અને આ ચાપની કિંમત, મિત્રો આ ચાપ એ આખા પરિઘનો ચોથો ભાગ કહેવાય, તો પરિઘ 2πr એનો ચોથો ભાગ લખી શકાય ને, 2πr/4 આખા વર્તુળનો આ ચોથો ભાગ છે, આ 3/4 ભાગ કેન્સલ કરીએ તો આ ચોથો ભાગ કહેવાય વર્તુળનો। 10 મિનિટને કલાકમાં ફેરવીએ 10/60 કલાક। હવે ગણતરી એકદમ સિમ્પલ છે, ત્રિજ્યા ફરીવાર 1 કિલોમીટર મૂકવાની છે, 2 2 4, 1 અને 1 2 એટલે 2 + π/2 અને 10/60 એટલે 6 ઉપર, તો 6 × 2 + π/2 આટલા મીટર પ્રતિ સેકન્ડ નહીં પણ કિલોમીટર પ્રતિ અવર એ આપણો જવાબ છે।
એ ઝડપનું મૂલ્ય છે તો આપણને આપેલા ઓપ્શનમાંથી ઓપ્શન સી સાચો છે. ઝીરો સ્થાનાંતર છે, ઝીરો સરેરાશ વેગ છે અને સિક્સ ઇન્ટુ ટુ પ્લસ પાઈ બાય ટુ એની સરેરાશ ઝડપની કિંમત છે. તો આ પ્રમાણે આવા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ. એક ખુલ્લા મેદાનમાં મોટરસાયકલ સવાર એક રસ્તા પરથી ગતિ કરે છે કે જે રસ્તો દર 500 મીટર અંતર બાદ ડાબી તરફ 60 ડિગ્રી વળે છે. એટલે સીધો જતો આ રસ્તો એક્ઝેક્ટ 500 મીટર બાદ લેફ્ટ સાઈડ વળે છે, 60 ડિગ્રી જેટલો વળાંક લે છે. ફરી આગળ ગયા પછી 500 મીટર બાદ ફરી લેફ્ટ સાઈડ 60 ડિગ્રી જેટલો વળાંક લે છે. શરૂઆતના ટર્ન થી ત્રીજા છઠ્ઠા અને આઠમા ટર્ન પાસે સ્થાનાંતર અને પથ લંબાઈના મૂલ્યો શોધો. અને અહીં આપણને સ્થાનાંતર અને પથ લંબાઈના ત્રણેય કેસમાં ઓપ્શન આપેલા છે. ત્રીજો ટર્ન, છઠ્ઠો ટર્ન અને આઠમો ટર્ન લે તે વખતે એની પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાની છે. તો સૌથી પહેલા આપણે ઇમેજ કરવું પડશે કે આ રસ્તો કેવો હશે અને એ રસ્તા પરથી ટર્ન લેતી વખતે ત્રીજો, છઠ્ઠો અને આઠમો વળાંક જ્યારે મોટરસાયકલ સવાર પસાર કરે તે વખતે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાના છે. તો એના માટે આવો જોઈએ સૌ પ્રથમ આકૃતિ. તો સૌથી પહેલા આ જે રસ્તો છે, ધારો કે અહીંયાથી શરૂઆત કરીએ છીએ તો 500 મીટર આગળ ગયા પછી ડાબી તરફ રસ્તો 60 ડિગ્રી જેટલો વળાંક લે છે. આજે 60 ડિગ્રી બીજા ટર્ન પછી આગળ ફરી અહીંયા ત્રીજો ટર્ન લેશે, ફરી 60 ડિગ્રી વાંકો વળશે. આમ એની દિશા દર વખતે ડાબી તરફ 60 ડિગ્રીના ખૂણે વળાંક લેશે. આ દરેક બાજુના માપ 500 મીટર સરખા હોવાથી આ બની જશે ષટકોણ. એ પણ નિયમિત ષટકોણ, જેની બધી બાજુનું માપ 500 મીટર હોય એવું એક નિયમિત ષટકોણ તૈયાર થશે. હવે આપણે જોઈએ અહીંયાથી શરૂઆત કરે તો પહેલો ટર્ન, બીજો ટર્ન અને ત્રીજો ટર્ન, ત્રીજા ટર્ન પાસે આપણે શોધવાની છે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો. તો પથ લંબાઈ અને સ્થાનાંતર ગણવા માટે મિત્રો સૌથી પહેલા તમે જોઈ શકો છો અને કેન્દ્ર સાથે જોડી દઈએ, આ બાજુ 500 મીટર છે, આ બાજુ પણ 500 મીટર થાય, આ પણ 500 મીટર થાય, સમ બાજુ ત્રિકોણ બની જાય, 60 ડિગ્રી આ પ્રત્યેક ખૂણા થઈ જાય. એનો મતલબ સ્પષ્ટ છે કે જો આ 500 મીટર હોય તો નિયમિત ષટકોણમાં કેન્દ્રથી આ અંતર પણ 500 મીટર થાય અને સ્થાનાંતર શોધતી વખતે આપણને આ ટોટલ અંતરની જરૂર પડશે. કેમ કે અહીંયાથી શરૂ કરીને ત્રીજો ટર્ન અહીંયા આવે છે, તો ત્રીજા ટર્ન વખતે એનું સ્થાનાંતર 500 વત્તા 500 1000 મીટર થાય. ત્રીજા ટર્ન વખતનું સ્થાનાંતર આપણે શોધી શક્યા 1000 મીટર, પણ પથ લંબાઈ બધી જ ગણવી પડે, 500 વત્તા 500 વત્તા 500 ત્રણ વખત, એટલે 1500 મીટર તે વખતની પથ લંબાઈ કહેવાય. તો ત્રીજા ટર્ન માટે સ્થાનાંતર કેટલું? 1000 મીટર અને પથ લંબાઈ કેટલી? 1500 મીટર. હવે છઠ્ઠો ટર્ન, મિત્રો છઠ્ઠો ટર્ન એટલે પાછો મૂળ સ્થિતિમાં આવી જશે. ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો ટર્ન એટલે પાછો એ પોતાના મૂળ સ્થાન પર પહોંચી ગયો હશે મોટરસાયકલ સવાર. તો પછી 6 ટર્ન લે ત્યારે એનું સ્થાનાંતર તો શૂન્ય જ થઈ જાય છે, કારણ કે પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. તો છઠ્ઠા ટર્ન વખતે સ્થાનાંતર શૂન્ય છે, પણ પથ લંબાઈ શૂન્ય ના થાય. 500 500 એવું 6 વખત 500 બરાબર 3000 મીટર. તો બીજો જવાબ મળ્યો, છઠ્ઠા ટર્ન પાસે સ્થાનાંતર કેટલું? શૂન્ય અને પથ લંબાઈ કેટલી? 3000 મીટર. હવે સૌથી અગત્યનો આઠમો ટર્ન, છઠ્ઠા ટર્ન પછી સાતમો અને આઠમો એટલે અહીંયા પહોંચશે. અને હવે સ્થાનાંતર ગણવા માટે આપણે રેડ પેન નો ઉપયોગ કરીએ, શોર્ટકટ. આટલું અંતર આપણે ગણવું પડશે. આ અંતર ગણવા માટે મિત્રો અહીં પાયથાગોરસ નો નિયમ ના લગાવી શકાય, બંને પરસ્પર લંબ નથી, પણ હા બંનેની દિશાઓ વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો છે. આ સદિશ ગણી લો, આ બીજો સદિશ ગણી લો, અને બંનેની દિશાઓ વચ્ચે જો 60 ડિગ્રીનો ખૂણો તમે જાણતા હોય, બંને સદિશના મૂલ્યો 500 500 મીટર છે એવું પણ ખબર છે, એમની દિશાઓ વચ્ચેનો ખૂણો પણ તમને ખબર છે, તો ડાયરેક્ટ જ તમે પરિણામી સદિશનું મૂલ્ય શોધી શકો છો અને એ જ છે સ્થાનાંતર. તો સૂત્ર છે રૂટમાં a² + b² + 2ab cos θ. સદિશોના સરવાળાનું માન
मोड ए प्लस बी बराबर रूट में ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस टू ए बी कॉस थीटा मुजब 500 स्क्वायर प्लस 500 स्क्वायर प्लस बे वक्त 500 500 कॉस 60। मित्रों कॉस 60 की किंमत 1/2 है ने, એટલે 2 અને 1/2 કેન્સલ, એટલે રહેશે શું 500 સ્ક્વેર વત્તા 500 સ્ક્વેર વત્તા છેલ્લું પદ પણ 500 સ્ક્વેર, 3 વખત 500 સ્ક્વેર, એટલે આન્સર મળશે રૂટ 3 ગુણ્યા 500 મીટર। આ છે સ્થાનાંતરનું મૂલ્ય, 8 માં ટન વખતે સ્થાનાંતર આવશે રૂટ 3 ગુણ્યા 500 મીટર, પણ પથ લંબાઈ તો બધું જ ગણવું પડે, 8 વખત 500, 8 ગુણ્યા 500 બરાબર 4000 મીટર, પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર છે। આમ 8 માં ટર્ન વખતે પણ આપણે શોધી શક્યા સ્થાનાંતર રૂટ 3 ગુણ્યા 500 અને પથ લંબાઈ 4000 મીટર। તો આ પ્રમાણે આવા પ્રશ્નો સોલ્વ કરી શકાય। શિરોલમ દિશામાં વરસાદ રૂટ 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પડી રહ્યો છે। એક સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશામાં 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરીને જઈ રહી છે, છત્રી લઈને, છત્રી છે સાથે, વરસાદથી ન ભીંજાવા માટે છત્રી શિરોલમ સાથે કયા ખૂણે પકડવી જોઈએ, એટલે કે શિરોલમ સાથેનો ખૂણો ગણવાનો છે, છત્રીને કેટલી ત્રાસી રાખવી જોઈએ। ઓપ્શન છે 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી કે 90 ડિગ્રી। તો આવો આપણે સૌ પ્રથમ આકૃતિ વિચારીએ। તો વરસાદ અધો દિશામાં પડે છે, વાહન લઈને ઉત્તરથી દક્ષિણ દિશામાં જઈ રહી છે, આ બંને પરસ્પર લંબ છે। વેલોસિટી ઓફ રેઇન, વરસાદનો વેગ અધો દિશામાં લીધો છે, અને વેલોસિટી ઓફ વુમન એ આપણે ધન એક્સ દિશામાં લીધો છે। અહીં આ બંને વેગ પરસ્પર લંબ ગણી શકાય, પણ જ્યારે એ સ્ત્રી ગતિ કરી રહી છે તે વખતે એને વરસાદ શું શિરોલંબ અનુભવાશે? ના, સ્ત્રીની સાપેક્ષે વરસાદ ત્રાસો એની તરફ આવતો હશે। અહીં સાપેક્ષ વેગ, મિત્રો જો આપણે VR નીચે તરફ લઈએ અને VC ને ઉલટાઈ દઈએ માઇનસ VC, તો આ બંનેનો સરવાળો VR પ્લસ ઓછા VC એટલે કે ઋણ VC બરાબર VRC થાય। VRC એટલે વરસાદનો વેગ સ્ત્રીની સાપેક્ષે, આ પ્રમાણે લખી શકાય VRC બરાબર VR માઇનસ VC, અને માઇનસ VC એટલે પ્લસ માઇનસ VC। તો આ પ્રમાણે આપણે જોવા જઈએ તો સ્ત્રીને વરસાદ આમ ત્રાસો અનુભવાશે, પોતાની તરફ આવતો અનુભવાશે, અને આપણે આ એંગલ શોધવાનો છે શિરોલંબ સાથેનો ખૂણો, એટલે કે વાય અક્ષ સાથેનો, જો કે તમે અહીં છત્રીને આ ખૂણે પણ નમાવી શકો, આ બંને સરખા જ ખૂણા થાય, યુગ્મ કોણ, આ બંને થીટા એક સમાન હોય, તો છત્રીને શિરોલંબ સાથે કેટલી નમાવી જોઈએ આપણે એંગલ ગણવાનો છે, અને એ એંગલ ગણવા માટે હવે સિમ્પલ થીટાની સામેની બાજુ અને પાસેની બાજુ બંને આપણે જાણીએ છીએ, સામેની બાજુ એટલે સ્ત્રીનો વેગ અને પાસેની બાજુ એટલે વરસાદનો વેગ બંને આપણે જાણીએ છીએ, તો ટેન થીટા વાળું સમીકરણ લગાવી શકાય, ટેન થીટા બરાબર ઉપર મોડ વીસી નીચે મોડ VR, સ્ત્રીનો વેગ છે 1 મીટર પર સેકન્ડ અને વરસાદનો વેગ છે રૂટ 3 મીટર પર સેકન્ડ, તો ટેન થીટા બરાબર 1/√3 થાય ને મિત્રો, અને ટેન ની કિંમત 1/√3 કયા ખૂણે હોય 30 ડિગ્રી। આમ છત્રીને શિરોલમ સાથે 30 ડિગ્રી ના ખૂણે નમાવી જોઈએ। અહીં બંને વસ્તુ તમે વિચારી શકો છો, જો કદાચ સ્ત્રી સ્થિર હોય અને એના હાથમાં છત્રી હોય પણ વરસાદ ત્રાસો આવી રહ્યો હોય તો પણ આવું જ પરિણામ મળે। ધારો કે વરસાદ પવનને કારણે ત્રાસો છે અને સ્ત્રી તે વખતે સ્થિર ઊભી રહી છે, તો તે વખતે પણ વરસાદથી બચવા માટે એને છત્રીને નમાવી જોઈએ। અહીંયા કિસ્સો થોડોક અલગ છે, છતાં પણ પરિણામ એ જ છે। અહીંયા વરસાદ શિરોલમ દિશામાં પડી રહ્યો છે, પવન બિલકુલ નથી, ત્રાસા છાંટા નથી પડતા, સીધો પડી રહ્યો, પણ સ્ત્રી ગતિ કરી રહી છે ને, એટલે સ્ત્રીને એ વરસાદ ત્રાસો આવતો અનુભવાશે, અને એના માટે એને છત્રીને નમાવી પડશે થીટા ખૂણે, અને થીટાની ગણતરી આ પ્રમાણે કરી શકાય, થીટા બરાબર 30 ડિગ્રી મળે। એક એરક્રાફ્ટ છે, એ જમીનથી 3400 મીટર ઊંચાઈએ સમક્ષિતિ જોડી રહ્યું છે, જમીનથી એ 3400 મીટર ઊંચાઈ છે પણ સમક્ષિતિ જોડી રહ્યું છે, સમક્ષિતિ એટલે જમીનને સમાંતર, તેના દ્વારા જમીન પર રહેલ સ્થિર વ્યક્તિની આંખ સાથે 10 સેકન્ડમાં 60 ડિગ્રીનો ખૂણો આંતરી લેવાય છે।
એટલે એવી રીતે ઉડે છે કે જમીન પર સ્થિર વ્યક્તિ જો જુએ આમ ઉપર તરફ જોઈ રહ્યો તો 60 ડિગ્રી નો ખૂણો એ આંતરી લે 10 સેકન્ડમાં. તો એરક્રાફ્ટ ની ઝડપ કેટલા મીટર પ્રતિ સેકન્ડ હોય? ચાર ઓપ્શન આપેલા છે આપણને. પહેલી નજરમાં બધા ઓપ્શન સરખા લાગે પણ ધ્યાનથી જુઓ તો 0.2 × 3400 ના છેદમાં 173 છે. આ 2 × 3400 ના છેદ 1.73 છે. આ 173 છે, આ 1.73 છે. તો આ બધા ઓપ્શનમાં કઈક વેરાયટી છે. પહેલી નજરમાં સરખા જ લાગે પણ ખરેખર અલગ અલગ ઓપ્શન છે. તો કઈ રીતે ગણતરી કરી શકાય? આવો સૌથી પહેલા આકૃતિ જોઈએ. તો અહીં એરક્રાફ્ટ ને સમક્ષિતિજ એ થી બી ઉડતું ધારી લઈએ. વ્યક્તિ નીચેથી જોઈ રહી છે અને 60 ડિગ્રી નો આ ખૂણો આંતરી લે છે 10 સેકન્ડમાં. એરક્રાફ્ટ એ રીતે ઉડે છે કે વ્યક્તિની આંખ સાથે 60 ડિગ્રી નો ખૂણો આંતરે છે. તો આ અડધો ખૂણો 30 ડિગ્રી થાય ને મિત્રો. 30 ડિગ્રી ની સામેની બાજુ જો આપણે શોધી શકીએ, ધારો કે આ છે એક્સ, તો બાકીનું અંતર પણ એટલું જ થાય એક્સ. અને ટોટલ અંતર જો 2x આપણે શોધી શકીએ તો એના માટે લાગતો સમય આપેલો છે. અંતર અને સમય જો બંને મળી જાય તો અંતર છેદમાં સમય, એરક્રાફ્ટ ની ઝડપ મળી જાય. તો મારે શોધવો પડશે આ એક્સ, એનું બમણું કરવું પડશે એટલે મને મળી જશે એરક્રાફ્ટે 10 સેકન્ડમાં કાપેલું કુલ અંતર, અને પછી એને સમય 10 સેકન્ડ વડે ભાગી નાખીશું અંતર છેદમાં સમય એટલે ઝડપ. તો સૌથી પહેલા વિચારીએ 30 ડિગ્રી નો આ ખૂણો છે, આટલા ત્રિકોણમાં આપણને 30 ની સામેની બાજુ શોધવી છે અને 30 ના ખૂણાની પાસેની બાજુ ખબર છે 3400 મીટર. તો 10-30 વાળું સૂત્ર લગાવી શકાય. 10-30 ડિગ્રી બરાબર સામેની બાજુ એક્સ છેદમાં પાસેની બાજુ 3400 મીટર. 10-30 ની કિંમત 1/√3 છે. તો એક્સ બરાબર કેટલા થાય? એક્સ બરાબર 3400/√3 મીટર. મિત્રો આ મળી ગયું આપણને એરક્રાફ્ટે કાપેલું અડધું અંતર. બીજું અડધું પણ એટલું જ લઈ શકાય. તો એરક્રાફ્ટે કાપેલું કુલ અંતર કેટલું થાય? 2x બરાબર 2 × 3400/√3. પણ મિત્રો હજુ આપણે ઝડપ શોધવાની છે. આ તો અંતર છે, તો સૂત્ર ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અંતર 2 × 3400/√3 અને સમય 10 સેકન્ડ. 10 સેકન્ડમાં આટલું અંતર કાપે છે ને એરક્રાફ્ટ. તો 2 × 3400/√3 × 10. તો અહીં 0.2 × 3400 લખી શકાય ભાગ્યા રૂટ થ્રી, અને રૂટ થ્રી એટલે જ 1.73 થાય. તો મીટર પ્રતિ સેકન્ડમાં આપણને આ ઝડપ મળે 0.2 × 3400/1.73. કયો ઓપ્શન સેટ થાય છે? સી 0.2 × 3400/1.73 મીટર પ્રતિ સેકન્ડ. એક સાયકલિસ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યો છે જ્યારે તે 2 મીટર વક્રતા ત્રિજ્યા વાળા વર્તુળાકાર માર્ગ પરથી પસાર થાય છે ત્યારે, એટલે ટર્ન લે છે 2 મીટર વાળા વક્રતા ત્રિજ્યા વાળા માર્ગ પરથી, ત્યારે બ્રેક દ્વારા તે સાયકલની ઝડપ 0.5 મીટર પ્રતિ સેકન્ડ ના અચળ ઘટતા દરે પ્રાપ્ત કરે છે. એટલે કે બ્રેક મારે છે અને દર સેકન્ડે ઝડપ 0.5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઘટતી જાય છે. વળાંક પાસે સ્પીડ ઘટાડવી પડે ને મિત્રો, જ્યારે ટર્ન લઈએ તે વખતે બ્રેક મારીને સ્પીડ થોડી ઓછી કરવી પડે. તો પ્રવેગનું મૂલ્ય અને દિશા વર્તુળાકાર માર્ગ માટે શોધો. અહીં પ્રવેગ કેટલો મળશે એ ગણવાનું છે અને એની દિશા પણ શોધવાની છે. ઓપ્શન આપેલા છે 1/√2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દિશા માટે એવું કીધું છે કે સાયકલને વર્તુળાકાર માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખા સાથે 45 ડિગ્રીના ખૂણે પ્રવેગ હશે. પ્રવેગનું મૂલ્ય અને દિશા એના ઓપ્શન આપેલા છે. સૌથી પહેલા આપણે વિચારવી પડશે આકૃતિ. તો વર્તુળાકાર માર્ગ પર જ્યારે સાયકલિસ્ટ ફરે છે તે વખતે સ્વાભાવિક રીતે આ કેન્દ્રગામી પ્રવેગ હોય જેને કેન્દ્ર સાથે બાંધી રાખવાનું કામ કરે. એટલે એક પ્રવેગ હશે એસી, કેન્દ્રગામી પ્રવેગ, અને એનું મૂલ્ય મિત્રો V²/R પરથી મળી શકે છે. ઝડપ આપણને 1 મીટર પર સેકન્ડ આપેલી હતી અને ત્રિજ્યા 2 મીટર. આ વળાંકની જે ત્રિજ્યા છે, વક્રતા ત્રિજ્યા 2 મીટર છે. તો V²/R મુજબ કેન્દ્રગામી પ્રવેગ થશે
वन बाई टू अथवा पॉइंट पांच मीटर प्रति सेकंड स्क्वेर प्रवेग छे। आ प्रवेग जे केंद्र तरफ मळ्यो एवो जे एक बीजो प्रवेग पण हशे ने प्रति प्रवेग। साइकल ने ब्रेक मारी छे तो साइकल जे दिशा में गति करी रही छे एने स्पर्शक ने दिशा में गति करता ऊंधी दिशा में अवेग प्रवेग प्राप्त थशे। तो स्पर्शीय प्रवेग छे टेन्जेंट एनु मूल्य तो डायरेक्ट गणी शकाय छे केम के आपणे रकम में कीधुं छे पॉइंट पांच मीटर प्रति सेकंड नो वेग दर सेकंडे घटे छे एटले पॉइंट पांच मीटर प्रति सेकंड स्क्वेर नो आपणे स्पर्शीय प्रवेग मळे। अहींया बेव टाइप ना प्रवेग मळे, एक तो केन्द्रगामी प्रवेग बीजो स्पर्शीय प्रवेग, अने बंने ना मूल्य वन बाय टू जेटला छे। तो पछी परिणामी प्रवेग जे होय, परिणामी प्रवेग मित्रों सबाचनी रीते सरवाळा परथी गणी शकाय, आपणे आ प्रवेग गणवानो छे। एनु मूल्य थाय रूट मां ए आर स्क्वेर प्लस एटी स्क्वेर, ए आर एटले ज केन्द्रगामी प्रवेग एसी। तो ए आर स्क्वेर प्लस एटी स्क्वेर बराबर परिणामी प्रवेग वन बाय टू नो स्क्वेर ने फरी वन बाय टू नो स्क्वेर एटले बे वखत वन बाय टू नो स्क्वेर रूट टू गुण्या वन अपॉन टू एटले के वन अपॉन रूट टू मीटर प्रति सेकंड स्क्वेर प्रवेग नु मूल्य मळे। दिशा एकदम सीम्पली तमे गणी सको छो, तमने आ बंने मूल्य वन अपॉन रूट टू वन अपॉन रूट टू खबर छे, केन्द्रगामी प्रवेग पण अने स्पर्शीय प्रवेग पण। तो स्वाभाविक रीते आ खूणो 45 डिग्री नो थाय, तो ऑप्शन में एवुं आपेलुं ज छे। साइकल ने वर्तुळ मार्गना केन्द्र साथे जोड़ती रेखा साथे 45 डिग्री ना खूणे, तो प्रवेग नी दिशा 45 डिग्री ना खूणे अने मूल्य वन अपॉन रूट टू। एक पदार्थ एक्स वाय समतल में गति करे छे અને તેના એક્સ અને વાય અક્ષની જે ગતિ છે એના સમીકરણો છે, એક્સ બરાબર થ્રી સાઇન ટુ ટી અને વાય બરાબર થ્રી કોસ ટુ ટી। આ બંને સમીકરણ એક્સ યામ અને વાય યામના છે, એટલે કેટલું આડું અંતર કાપે છે પદાર્થ અને કેટલું ઊભું અંતર કાપે છે એ બંનેના સમીકરણો આપ્યા છે, અને આપણે પદાર્થની ઝડપ શોધવાની છે। ચાર ઓપ્શન કંઈક આ પ્રમાણે છે, શૂન્ય ઝડપ શૂન્ય હોય, કાં તો અચળ અને અશૂન્ય હશે, કાં તો ટી સાથે વધે છે સમય સાથે અથવા સમય ટી સાથે ઘટે છે। આ ચારમાંથી કયો ઓપ્શન છે આવો આપણે જોઈએ। સદિશ વી એના બે ઘટકો હોય વીએક્સ અને વીવાય। વીએક્સ એટલે એક્સ યામનું સમયની સાપેક્ષે વિકલન અને વીવાય એટલે વાય યામનું સમયની સાપેક્ષે વિકલન। અને મિત્રો આપણને એક્સ અને વાય એ બંનેના સમીકરણ આપેલા છે, એક્સ બરાબર થ્રી સાઇન ટુ ટી, તો એનું એક્સ યામનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો મળી જાય ને વી એક્સ। તો વી એક્સ બરાબર ડી બાય ડીટી ઓફ એક્સ, જ્યાં એક્સ એટલે થ્રી સાઇન ટુ ટી। થ્રી સાઇન ટુ ટી નું સમયની સાપેક્ષે વિકલન કરતા અચળ બહાર આવે વિકલનમાંથી, સાઇન થીટા નું વિકલન થાય છે કોસ થીટા, તો સાઇન ટુ ટી નું વિકલન કોસ ટુ ટી, પણ સાઇન નું કોસ થયું હજુ ગોટલો બાકી છે અને ગોટલાનું વિકલન ડી બાય ડીટી ઓફ ટુ ટી છે એના વડે ગુણવું પડે જે આવશે ટુ, કેમ કે ટુ બહાર આવે અને ડીટી બાય ડીટી વન થાય, તો ટુ બહાર આવશે ત્રણ દુ છ કોસ ટુ ટી। આ છે વીએક્સ નું સૂત્ર, એક્સ યામનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વી એક્સ મળે, એ જ પ્રમાણે વીવાય બરાબર ડીવાય બાય ડીટી, ડી બાય ડીટી ઓફ વાય યામ, અને જેવી રીતે એક્સ યામ આપે છે થ્રી સાઇન ટુ ટી એવી રીતે વાય યામ છે ને થ્રી કોસ ટુ ટી। તો થ્રી કોસ ટુ ટી નું વિકલન કરવાનું છે મિત્રો, એમાં થ્રી બાર કોસ નું વિકલન માઇનસ સાઇન થીટા થાય, વિકલનના નિયમોમાં કોસ નું માઇનસ સાઇન થાય એવું તમે જાણો છો, પણ ગોટલાનું વિકલન બે ટૂટીનું વિકલન પણ કરવું પડે ને ટુ, સંયોજિત વિધેયનો નિયમ છે આ, તો ત્રણ દુ છ માઇનસ છ સાઇન ટૂટી, તો છ કોસ ટૂટી અને માઇનસ છ સાઇન ટૂટી આ બંને વેગના ઘટક મળી ગયા। પણ આપણે ઝડપ જોઈએ છે તો કોઈ પણ સદિશના બંને ઘટકો ખબર હોય તો તેનું મૂલ્ય કઈ રીતે મળે, રૂટમાં વી એક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર, એટલે કે છ કોસ ટુ ટી નો હોલ સ્ક્વેર અને માઇનસ છ સાઇન ટુ ટી નો હોલ સ્ક્વેર, છ નો સ્ક્વેર છત્રીસ વત્તા ફરી છ નો સ્ક્વેર છત્રીસ
माइनस छ नो वर्ग पण प्लस छत्रीस ज थाय तो छत्रीस कॉस स्क्वेर टू टी वत्ता छत्रीस साइन स्क्वेर टू टी छत्रीस कॉमन निकले एनु वर्गमूळ छ अने मित्रों कॉस स्क्वेर टू टी प्लस साइन स्क्वेर टू टी एनु मूल्य वन थाय ने तो जवाब आवे छ मीटर पर सेकंड आ छे झड़प नु मूल्य एटले के झड़प अही शून्य नथी तो आपणा जे चार ऑप्शन छे एमांथी अचळ अने अशून्य जवाब आवे केम के समय पर आधारित नथी आपणो जे जवाब मळ्यो ए जवाब मां ए टी पर आधारित नथी जवाब मळ्यो छे 6 मीटर पर सेकंड तो भाई स्वाभाविक रीते अचळ अने अशून्य कहेवाय सदिश पी अने सदिश आर नो सरवाळो ए तेनी बादबाकी साथे काटखूणो रचे छे तो आ चार मांथी कयो ऑप्शन साचो छे मित्रों सदिश पी प्लस सदिश आर अने सदिश पी माइनस सदिश आर बन्ने परस्पर लंब छे काटखूणो रचे छे तो सौ प्रथम एक आकृति जुओ सदिश पी अने सदिश आर बन्ने नो सरवाळो पी प्लस आर त्रिकोण नी रीते आ प्रमाणे सरवाळो थाय आर ने बदले जो आपणे माइनस आर विचारीए ऊंधो आवे अने अहींया पी माइनस आर मळे बादबाकी पण एक सरवाळो ज छे सदिश पी मां ऋण आर उमेरीए तो एने पी वत्ता ऋण आर कहेवाय एटले पी माइनस आर हवे आ बंने परस्पर लंब छे पी प्लस आर अने पी माइनस आर बंने परस्पर लंब छे तो आ चार मांथी कयो ऑप्शन साचो छे आ प्रमाणेना प्रश्नो सोल्व करवा माटे बे सदिशो परस्पर लंब होय एना नियमो आवडता होवा जोईए तो पी प्लस आर અને p માઇનસ r પરસ્પર લંબ છે આનો મતલબ સ્પષ્ટ છે કે બંનેનો અદિશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય ને જે બે સદિશો પરસ્પર લંબ હોય એમનો અદિશ ગુણાકાર શૂન્ય થાય છે મિત્રો તો પછી ગુણાકારનો નિયમ પહેલો ડોટ પહેલો ઓછા પહેલો ડોટ બીજો બીજો ડોટ પહેલો બીજો ડોટ બીજો ચિહ્ન સાથે મેં અહીંયા સાદો ગુણાકાર કરી નાખ્યો પહેલો 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 બીજો બીજો પહેલો અને બીજો બીજો અહીં પી ડોટ આર અને આર ડોટ પી સમાન મૂલ્યના થાય અને બંનેના ચિહ્નો અલગ અલગ છે તો આપણે એને કેન્સલ કરીએ પી ડોટ પી એટલે પી સ્ક્વેર અને આર ડોટ આર એટલે આર ના માનનો સ્ક્વેર તો પી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર એવું પરિણામ મળે છે બંને બાજુ વર્ગમૂળ લેતા પી નું મૂલ્ય બરાબર જ આર નું મૂલ્ય એવું પરિણામ પ્રાપ્ત થાય છે તો સ્વાભાવિક રીતે આપણને જે ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી આ પહેલો ઓપ્શન સાચો છે p બરાબર r નવો પ્રશ્ન સદિશ a પ્લસ b એ સદિશ a ને લંબ છે મિત્રો a અને b નો પરિણામી સદિશ a ને લંબ છે તથા સદિશ b નું મૂલ્ય એ બે વખત a प्लस बी ना मूल्य जेटलू छे मोड बी बराबर टू टाइम्स मोड ए प्लस बी होय तो सदिश ए तथा सदिश बी वच्चे नो खूणो केटलो थाय सौथी पहला प्रश्न ने समझवा माटे आकृति जोईए आ सदिश ए छे सदिश बी हूँ पछी दोरीश पहला मारे दोरवो पड़शे ए प्लस बी कारण के ए प्लस बी सदिश ए ए ने लंब छे तो ए ने लंब रूपे ड्रॉ करू छू सदिश ए प्लस सदिश बी तो स्वाभाविक रीते सदिश बी आवो होवो जोईए कारण के त्रिकोण नी रीत मुजब सदिश ए ना सिंगड़ा पर सदिश बी नू पूछड़ू गोठवेलू छे अने आ परिणामी सदिश मळे छे a प्लस बी तो अहींया स्वाभाविक रीते ए बी अने ए प्लस बी ने आ प्रमाणे ड्रॉ करी शकाय पण बी नू मूल्य ए प्लस बी करता बमणू छे એટલે b નું મૂલ્ય આ જે સદિશ છે a પ્લસ b એના કરતા ડબલ છે જો આની લંબાઈ આપણે x ધારીએ તો b ની લંબાઈ 2x છે આનો મતલબ એવો ડબલ છે તો આના પરથી તમારે શોધવાનો છે સદિશ a ની દિશા અને b ની દિશા વચ્ચેનો ખૂણો મિત્રો ભૂલ ના થાય આ ખૂણો ના શોધી નાખતા a અને b સદિશ વચ્ચેનો ખૂણો જોઈતો હોય ને તો સદિશ a ની દિશા એટલે કે એને લંબાવવો પડે સદિશ b ની દિશા એને લંબાવવો પડે અને એ બંનેની દિશાઓ વચ્ચેનો ખૂણો કહેવાય આપણે આ ખૂણો શોધવાનો છે તો હવે આપણે સાદી ગણતરી પરથી પણ જવાબ આપી શકીએ છીએ કઈ રીતે જુઓ કાટકોણ ત્રિકોણમાં નિયમ છે મિત્રો 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણના માપ કરતા અડધી હોય છે તો અહીંયા ડાયરેક્ટ
जो कोई बाजू नो माप कर्ण करता अर्धु हो तो एनी सामे नो खूणो 30 डिग्री थवो जोईए ने। आपणे आ खूणो मळी हशे 30 डिग्री, जो के आपणे शोधवानो नथी पण आपणे ए खूणो पहेला मळशे 30 डिग्री। फरी एक वार जोई लो, ए अने ए प्लस बी परस्पर लंब छे, ए प्रमाणे सदिश बी गोठवायेलो छे। हवे ए प्लस बी करता सदिश बी नुं मूल्य बमणुं छे, सदिश बी नुं मान बराबर बे वखत मोर सदिश ए प्लस सदिश बी। तो पछी जो ए प्लस बी ने हुं एक्स धारी लउं तो सदिश बी एना करता बमणो 2x थाय। अने नियम एवुं कहे छे 30 ना खूणानी सामेनी बाजू कर्णना माप करता अर्धी होय छे। तो अहींया ए नियम मुजब कर्णना माप करता अर्धी जे बाजू छे एनी सामेनो खूणो 30 थवो ज जोईए। तो आ खूणो 30 डिग्री छे तो आ खूणो 150 डिग्री थाय ने, 180 माथी 30 जाय तो बचे केटला 150 डिग्री। तो आपणने जे सदिश अने बी नी दिशा वच्चेनो खूणो पूछ्यो छे एनो जवाब आवे 150 डिग्री, पण आपणने ऑप्शन रेडियन मां आप्या छे। तो 150 डिग्री ने रेडियन मां फेरवा माटे पाई वडे गुणवानुं, 180 वडे भागवानुं, जवाब मळी जाय रेडियन मां। 5 તારી 15 અને 6 તારી 18, 5π/6 રેડિયન ઇઝ ધ આન્સર। અને આપણને અહીંયા ઓપ્શન બી માં એ દેખાય છે 5π/6 રેડિયન। એક પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સમીકરણ આપેલું છે, પ્રક્ષિપ્ત પદાર્થને આપણે ફેંકીએ તો એની ગતિ આ સમીકરણ મુજબ થાય છે, વાય ઇક્વલ્સ ટુ આલ્ફા એક્સ માઇનસ બીટા એક્સ સ્ક્વેર। આ સમીકરણ પરથી આપણે અવધિનું મૂલ્ય કેટલું થાય જાણવાનું છે। પહેલો ઓપ્શન છે આલ્ફા, બીજો ઓપ્શન છે બીટા, ત્રીજો બંનેનો ગુણોત્તર છે આલ્ફા બાય બીટા, અને ચોથો આલ્ફા બાય 4 બીટા। તો આ ચારમાંથી કયું મૂલ્ય અવધિનું છે એ ગણવું હોય તો સૌથી પહેલા તમને પ્રક્ષિપ્ત ગતિનું મુખ્ય સમીકરણ આવડતું હોવું જોઈએ, વાય બરાબર એક્સ ટેન થીટા માઇનસ જીએક્સ સ્ક્વેર અપોન 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા। આ સમીકરણ આપણને આપેલા સમીકરણ સાથે થોડું થોડું મળતું આવે છે, પણ અવધિ શોધવાની છે એટલે અવધિનું સમીકરણ પણ આવડતું હોવું જોઈએ, v0 સ્ક્વેર સાઈન 2 થીટા ભાગ્યા g। આ બંને સમીકરણો આવડતા હોય અને એમને અંદર અંદર લડાવતા આવડે તો તમને અવધિનું મૂલ્ય મળી જાય। તો આપણને આપેલું સમીકરણ છે y બરાબર આલ્ફા x માઇનસ બીટા x સ્ક્વેર, અને પ્રક્ષિપ્ત ગતિનું મુખ્ય સમીકરણ છે y બરાબર tan થીટા ઇન્ટુ x માઇનસ gx સ્ક્વેર બાય 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા। તો સરખામણી કરતા આલ્ફા અને tan થીટા સરખા સરખા લાગે, આલ્ફા બરાબર જ tan થીટા, આવું એક સમીકરણ મળે। વળી બીટા બરાબર આટલો બાકીનો ભાગ મળે, બીટા બરાબર જીના છેદમાં 2v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા મળે સમીકરણ 2। પણ આપણે શોધવાની છે અવધિ, આપણે સમીકરણ 2 માં v0 સ્ક્વેર છેદમાં જીને સૂત્રનો કરતા બનાવી દઈએ તો કંઈક આવું મળે 1/2β કોસ સ્ક્વેર થીટા 0, અને સમીકરણ 3 કહી દઈએ, આપણને આ સમીકરણ આગળ કામ લાગશે કારણ કે અવધિનું જે સૂત્ર છે એ આવું છે v0 સ્ક્વેર સાઈન ડબલ થીટા છેદમાં જી। હવે સાઈન ડબલ થીટા એટલે ત્રિકોણ મિતિના નિયમો મુજબ સાઈન 2 થીટા બરાબર થાય 2 સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા। મિત્રો મેથેમેટિક્સમાં ત્રિકોણ મિતિમાં સૂત્ર ઘડે ઘડે આવે છે, સાઈન 2 થીટા બરાબર 2 સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા। અને બાયોલોજી વાળા વિદ્યાર્થીઓએ એક વખત ત્રિકોણ મિતિના જે નિયમો છે એક્સ્ટ્રા વિડીયોઝ વાળા વિભાગમાં એ રિફર કરી લેવા। અહીં v0 સ્ક્વેર બાય g ની આપણે કિંમત મૂકવાના છે, અને એ કિંમત આપણે શોધી રાખી છે સમીકરણ 3 માં 1/2β cos સ્ક્વેર થીટા। હવે ગણતરી એકદમ સિમ્પલ છે, એક cos થીટા ઉડાઈ દઈએ ઉપર નીચેથી 2 ઉડાઈ દઈએ એટલે રહેશે શું sin થીટા / cos થીટા ને છેદમાં બીટા, તો છેદ વાળો બીટા તો છે જ પણ sin ના છેદમાં cos એટલે રહેશે tan થીટા। અને મિત્રો આપણું સમીકરણ 1 એમાં tan થીટા પોતે જ આલ્ફા જેટલો છે, તો tan થીટાની કિંમત મૂકી દઈએ આલ્ફા તો આપણને અવધિનું મૂલ્ય મળે આલ્ફા બાય બીટા। અને આપણને જે 4 ઓપ્શન આપ્યા હતા એમાંથી આ ત્રીજો ઓપ્શન છે આલ્ફા બાય બીટા, તો
तो आ प्रमाणे गणतरी करी शकाय। नौ प्रश्न, एक प्रक्षिप्त पदार्थ नो शुरुआत नो वेग v0 छे, प्रारंभिक वेग, अने प्रारंभ में एने जे खूणे प्रक्षिप्त कर्यो छे ए थीटा छे, टी समय बाद समक्षितिज साथे तेना वेग नो खूणो केटलो थाय। मित्रों सौथी पहेला ए समझी लईए के आवुं केम थाय, ज्यारे आपणे कोई पण पदार्थ ने गुरुत्वाकर्षण नी हाजरी में फेंकीए छे त्यारे तेनो प्रारंभिक वेग जे छे v0, एना आवा बे घटक होय छे, v0 x અને બીજો v0 y। હવે થશે એવું કે જેમ જેમ આ પ્રક્ષિપ્ત પદાર્થ ઉપર જશે એમ એમ એનો આ જે y ઘટક છે ધીમે ધીમે ઘટતો જશે સમય સાથે, કેમ કે પ્રક્ષિપ્ત પદાર્થ ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરે છે, અચળ પ્રવેગી ગતિ થાય છે, જ્યારે સમક્ષિતિજ દિશામાં એનો વેગ અચળ રહે છે, એટલે v તો બદલાવાનો, v0 x તો બદલાવાનો નથી જ, પણ v0 y ઘટશે, આ ઘટક ધીમે ધીમે નાનો થતો જશે, મહત્તમ ઊંચાઈએ શૂન્ય પણ થઈ જાય છે, આપણે પ્રક્ષિપ્ત ગતિમાં બધું ભણ્યા છે, અને પછી આનો જે પરિણામી વેગ મળે એ સ્વાભાવિક રીતે હવે x અક્ષ સાથે પહેલા જેટલો ખૂણો ના બનાવતો હોય નવો ખૂણો બદલાઈને થીટા ડેશ થઈ જાય। તો અહીંયા થીટા ખૂણેને પ્રક્ષિપ્ત કરેલો છે, પણ સમક્ષિતિજ ઘટક ભલે અચળ રહેતો હોય ઉર્ધ્વ ઘટકની અસર એના પર થયા વગર રહે નહીં, ઉર્ધ્વ ઘટક જેમ જેમ ઘટતો જશે એમ એમ સદીશ પણ નીચે તરફ ઝૂકતો જશે, અને હવે એનો એક્સ અક્ષ સાથેનો નવો ખૂણો ધારો કે થીટા ડેશ છે, અને આ થીટા ડેશ આપણે શોધવાનો છે, આ ચારમાંથી કયો ઓપ્શન સાચો છે એ આપણે નક્કી કરવાનું છે। તો એના માટે આપણને કેટલાક સમીકરણો આવડતા હોવા જોઈએ, જ્યારે એને પ્રારંભમાં અહીંયાથી ફેંકીશું ત્યારે એનો પ્રારંભિક વેગ વી ઝીરો છે, એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા છે, અને એના બંને ઘટકો v0x અને v0y છે। મિત્રો અહીં એ સ્પષ્ટ છે કે કોઈ પણ સદિશની દિશા માટે આપણે tan થીટા વાળું સૂત્ર લગાવીએ છીએ, tan થીટા બરાબર v0y છેદમાં v0x, y આમના છેદમાં x આમ, આકૃતિ પરથી પણ જોઈ શકો છો, v0y છેદમાં v0x બરાબર જ tan થીટા, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, આ પહેલું સમીકરણ। બીજું સમીકરણ આપણે ખૂણા થીટા ડેશ માટે લખીશું, નવો ખૂણો થીટા ડેશ છે, અહીંયાનો જે વેગ છે એ સ્પર્શકની દિશામાં બદલાતો જાય છે, અને એનું મેઇન કારણ છે વાય ઘટક, વેગનો વાય ઘટક પ્રવેગી ગતિને રજૂ કરે છે, એક્સ ઘટક અચળ વેગવાળી ગતિ દર્શાવે છે। તો આ જ પ્રમાણે આપણે ટેન થીટા ડેશ લખીએ તો વીવાય ના છેદમાં વી એક્સ આવે સમીકરણ બે, પણ બંને એક્સ ઘટક તો સરખા જ હોય છે। ચલો તો સમીકરણ બે ભાગ્યા એક કરીએ, સમીકરણ બે ભાગ્યા એક કરવાથી vx અને v0x કેન્સલ થશે, બંને x દિશામાંના ઘટકો સમાન છે, તો tan theta dash છેદમાં tan theta equals to vy ના છેદમાં v0y। પણ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે v0y એ v0 નો sin ઘટક થાય, v0 sin theta, અને આડો ઘટક cos ઘટક થાય, v0x બરાબર v0 cos theta। તો અહીંયા આપણે છેદમાં લખી શકીએ છીએ વી ઝીરો સાઈન થીટા, પણ અંશમાં વી ઝીરો સાઈન થીટા કરતા નાનો વેગ આવે, કેમ કે સમય સાથે ઘટતો જાય છે, તો ટી સમયે અંતિમ વેગ કઈ રીતે શોધી શકાય, પેલું સમીકરણ વીવાય બરાબર વી ઝીરો વાય માઇનસ જીટી, આ પેલું સમીકરણ છે, વી બરાબર વી ઝીરો પ્લસ એટી, પણ પ્રવેગ માઇનસ જી લેવાય ને નીચે તરફ, એટલે વી ઝીરો વાય માઇનસ જીટી લખી શકાય। v0y ની પેલી પ્રારંભ વાળી કિંમત v0 sin થીટા છે, અને છેદમાં પણ એ છે જ, તો તમે જોઈ શકો છો છેદ વાળો જે પ્રારંભિક વેગ નો y ઘટક છે v0 sin થીટા છે, અને અંશ વાળો એના કરતા ઓછો છે, gt જેટલો ઓછો છે, v0 sin થીટા માઇનસ gt, y દિશામાં વેગ ઘટતો જાય છે એવું આ સમીકરણ રજૂ કરે છે। હવે આપણે આને ભાગમ ભાગ કરી નાખીએ તો tan થીટા ડેશ છેદમાં tan થીટા, તો પછી મળે 1 માઇનસ gt ના છેદમાં v0 sin થીટા। આ સમીકરણ હજુ આપણને આપેલા ઓપ્શન જેવું નથી, અને આપણે થીટા ડેશ શોધવાનો છે, તો tan થીટા ડેશ બરાબર tan થીટા ગુણી નાખીએ 1 સાથે માઇનસ gt tan થીટા છેદમાં v0 sin થીટા, tan ના છેદમાં sin, એટલે મિત્રો tan થીટા ને બદલે આપણે આવું લખી દઈએ sin ના છેદમાં cos થીટા, તો sin sin કેન્સલ, નીચે cos રહેશે, અને આવું સમીકરણ મળશે tan theta ડેશ બરાબર tan theta માઇનસ
जीटी ना छेद मा वी जीरो कोस थीटा, तो आपने जे चार ऑप्शन आपेला जे ए पैकी सी ऑप्शन साचो जे। पी बिंदु आगर थी एक पदार्थ ने वी जीरो वेग थी थीटा खूणे प्रक्षिप्त करवामा आवे जे, ते जमीन पर क्यू बिंदु ए पड़े जे, पी बिंदु पासे थी एने छोड़वानो जे, अने क्यू बिंदु पासे पड़से। पी अने क्यू एक ज समक्षितिज रेखा पर होय, एक समक्षितिज रेखा पर ज बन्ने पी अने क्यू छे, तो सरेराश वेग केटलो थाय आखी गति दरमियान? v0 cos θ sin θ cos θ by 2 sin θ by 2, v0 cos θ by 2 v0 sin θ by 2 એ છેલ્લા બે ઓપ્શન છે, તો આ ચારમાંથી કયો સાચો ઓપ્શન છે? તો મિત્રો સૌથી પહેલા આપણે સાદી રીતે વિચારીએ, જ્યારે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે p અને q જો એક જ સમક્ષિતિજ અંતર હોય તો અવધિ થઈ જાય, આટલું અંતર અવધિ કહેવાય, p થી q જાય છે પદાર્થ। હવે અહીંયા y અક્ષ પરનો જે વેગ છે એ સતત ઘટે છે, મહત્તમ ઊંચાઈએ શૂન્ય થઈ જાય છે, v0y થી ઘટતા ઘટતા પેલું સમીકરણ છે ને vy બરાબર v0y માઇનસ gt એ મુજબ એ ઘટે છે, પછી ઊંધી દિશામાં પલટી મારીને વધે છે। હવે અહીં જોઈ શકાય કે પહેલા ઉપર જતી વખતે એને જે વેગના મૂલ્ય ધારણ કર્યા છે એટલા જ વિરુદ્ધ દિશામાં નીચે આવતી વખતે ધારણ કરે છે, તો આનું સરેરાશ તો શૂન્ય જ થાય, પ્લસ પાંચ અને માઇનસ પાંચ કેન્સલ થઈ જાય, પ્લસ ચાર અને માઇનસ ચાર કેન્સલ થઈ જાય, અહીંયા જે આંકડા છે એ જ આંકડા અહીંયા ઋણ મળે છે, તો આખી ગતિ દરમિયાન જે વાય અક્ષ પરનો વેગ છે એનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય, પણ એક્સ અક્ષ પર જે વેગ છે એ આખી ગતિ દરમિયાન અચળ રહે છે, અને એ ઘટક છે વી ઝીરો કોસ થીટા, તો અચળનું સરેરાશ અચળ જ હોય, તો આપણો જવાબ છે વી ઝીરો કોસ થીટા। આમ પહેલા સાદી રીતે ગણતરી કરી શકાય, પણ એક બીજી રીત પણ છે, આ રીતને બદલે એક બીજી રીત આપણે ઉપયોગમાં લઈ શકીએ, જો આપણને આટલું અંતર ખબર છે અવધિ જેટલું અને એ અંતર પસાર કરવા માટે લાગતો સમય પણ ખબર છે ઉડ્ડયન સમય TF ધ ટાઈમ ઓફ ફ્લાઇટ, TM વત્તા TM એટલે 2TF 2TM થાય ને એને TF કહેવાય છે ટાઈમ ઓફ ફ્લાઇટ, તો આપણને એ બંનેના સૂત્ર આવડતા હોય તો પણ આપણે આ સરેરાશ વેગ શોધી શકીએ। તો આવો આપણે બીજી રીતે ગણતરી કરી જોઈએ, સરેરાશ વેગ બરાબર સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર અને એના માટે લાગતો સમય લઈએ, અંતર એટલે આપણે અવધિ લઈએ, પદાર્થ P થી Q પહોંચે છે તો સમક્ષિતિજ દિશાનું અંતર અને એ કાપવા માટે લાગતો સમય લઈએ, અવધિનું સૂત્ર છે V0 સ્ક્વેર સાઇન 2 થીટા છેદમાં G અને TF એટલે 2TM 2 V0 સાઇન થીટા બાય G, આમાં જી કેન્સલ થશે, વી ઝીરો એક વખત કેન્સલ થશે એટલે રહેશે સાઈન ટુ થીટા, વી ઝીરો એક ઉપર છે વી ઝીરો સાઈન ટુ થીટા ડિવાઈડેડ બાય ટુ સાઈન થીટા। હવે સાઈન ટુ થીટા નું શું થાય મિત્રો? સાઈન ટુ થીટા એટલે ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા, ત્રિકોણમિતિ નું પેલું બહુ મહત્વનું સૂત્ર, સાઈન ડબલ થીટા એટલે ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા, છેદમાં ફરી ટુ સાઈન થીટા છે તો ટુ સાઈન થીટા કેન્સલ, જવાબ આવે V0 cos થીટા। તો આ રીતે પણ ગણી શકાય, અને પેલી રીત તો છે સમક્ષિતિજ દિશામાં વેગ અચળ છે V0 cos થીટા, તો સરેરાશ કાઢવાની જરૂર જ નથી, સરેરાશ એનું એ જ મળે। એક પદાર્થ કેપિટલ R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે, અમુક સમયમાં તે થીટા ખૂણો આંતરે છે, તો આ સમયગાળામાં સ્થાનાંતર શોધો। મિત્રો પદાર્થ આ પ્રમાણે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હશે અને આ ખૂણો થીટા એનું કોણીય સ્થાનાંતર છે, એટલે કે એને આટલો ખૂણો આંતરેલો છે, આપણે સ્થાનાંતર એટલે આ શોર્ટકટ શોધવાનું છે, અને ત્રિજ્યા કેપિટલ આર આપેલી છે, તો આકૃતિ સમજવી બહુ અગત્યની છે, જો આકૃતિ તમે સારી રીતે સમજી શકો તો તમને આ દાખલો આવડી જાય। તો કણ અચળ ઝડપથી ધારો કે એ બિંદુથી બી બિંદુ પર પહોંચે છે, તો આ શોર્ટકટ એ બી ને કહેવાય છે સ્થાનાંતર, પણ આ કોણીય સ્થાનાંતર થીટા આપેલું છે, થીટા પરથી આપણે રેખાખંડ એ બી ની લંબાઈ શોધવાની છે, તો સૌથી પહેલા આપણે અહીંયા વચ્ચેથી એક લંબ ઉતારીએ તો આ બંને ખૂણા અડધા અડધા થઈ જાય, થીટા બાય ટુ થીટા બાય ટુ, સ્વાભાવિક છે। હવે આપણે આ ત્રિજ્યાનું મૂલ્ય જાણીએ છીએ આર, તો આ જે ત્રિકોણ દેખાય છે આ ચટાપટા વાળો ત્રિકોણ જે કાટકોણ ત્રિકોણ છે
એમાં કર્ણ આર છે અને થીટા બાય ટુ ની થીટા નહીં થીટા બાય ટુ ની સામેની બાજુ આપણે શોધી નાખીએ અને એનું બમણું કરી નાખીએ તો એ બી આપણને આખું સ્થાનાંતર મળી જાય ને. તો સૌથી પહેલા ધારી લો કે આટલું અંતર એક્સ છે, એઓ અંતર એક્સ છે, તો ઓબી અંતર પણ એક્સ થાય ને. હવે એઓ ગણવા માટે આપણે આ ચટાપટા વાળા ત્રિકોણમાં સાઈન થીટા બાય ટુ ની વેલ્યુ શોધવી જોઈએ. સાઈન થીટા બાય ટુ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એક્સ બાય આર. તો એક્સ બરાબર કેટલો થાય મિત્રો? આર સાઈન થીટા બાય ટુ. પણ આ તો એક્સ છે, આ તો અડધું અંતર છે, આપણે ટુ એક્સ જોઈએ છે. તો સ્થાનાંતર એ બી બરાબર ટુ એક્સ બરાબર ટુ ટાઈમ્સ આર સાઈન થીટા બાય ટુ. ભૂલમાં ટુ ઉડાઈ ના દેતા, આ સાઈન થીટા બાય ટુ છે અને આગળ બે વડે સહગુણક છે, બે વડે ગુણેલો છે. તો ટુ આર સાઈન થીટા બાય ટુ આપણને જે ચાર ઓપ્શન આપેલા એમાંથી પરફેક્ટ કયો લાગે છે? બી ટુ આર સાઈન થીટા બાય ટુ. સમક્ષિતિ સાથે પ્રારંભમાં પદાર્થને થીટા ખૂણે ફેંકવામાં આવે છે, પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો ટી સમય બાદ પદાર્થનો સમક્ષિતિ સાથેનો ખૂણો આ ચારમાંથી કયો હોય? ટેન ઇનવર્સ, સાઈન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, બધા ઓપ્શન આપેલા છે. આ બંને ટેન ઇનવર્સ વાળા ઓપ્શનમાં અહીંયા વી ઝીરો એક્સ ઉપર છે ને વી ઝીરો વાય છેદમાં, અહીંયા વી ઝીરો વાય ઉપર છે ને વી ઝીરો એક્સ છેદમાં, બંને અલગ છે ઓપ્શન. વળી મહત્તમ ઊંચાઈ એચ અને અવધિ આર વચ્ચેનો સંબંધ પણ આપણને આ ચારમાંથી પૂછેલો છે, કયો સાચો છે? તો આપણે બંને સાચા હોય એવા ઓપ્શન ફાઇન્ડ કરવાના છે. અહીંયા તમને પહેલો અને ચોથો ઓપ્શન સરખો જ લાગશે ટેન થીટા વાળો, પણ આગળનો જે ઓપ્શન છે એ બંનેમાં અલગ અલગ છે ને પાછા. તો આપણને એના માટે સમીકરણો આવડતા હોય હોવા જોઈએ, ધેટ્સ ઇટ. જો એટલું આવડતું હોય તો આપણને આ પ્રશ્ન તરત આવડી જાય. પ્રક્ષિપ્ત ગતિમાં આપણે જાણીએ છીએ કે જ્યારે પદાર્થ અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ અહીંયા સ્પર્શકની દિશામાં હોય અને આ ખૂણો થીટા ટી છે, ટી સમયે થીટા, તો એનો વેગ જે છે એના બે ઘટક vx અને vy રહેશે, જેમાં vx એ આખી ગતિ દરમિયાન અચળ હોય છે. પ્રારંભમાં પણ જે vx અહીંયા મળે છે v0x એના બરાબર જ vx લેવાય, પણ વેગનો y ઘટક અહીંયા ધીમે ધીમે ઘટતો જશે સમય સાથે. મહત્તમ ઊંચાઈએ ઉર્ધ્વ દિશામાંનો વેગ શૂન્ય થઈ જશે. તો વીવાય અને વી ઝીરો વાય સરખા ના હોય, પણ વીએક્સ અને વી ઝીરો એક્સ સરખા હોય છે. તો ટી સમયે જો આપણે થીટા જોઈતો હોય તો ટેન થીટા વાળું સૂત્ર લગાવીએ, ટેન થીટા ટી બરાબર ટી સમયે થીટા એના ટેન્જન્ટ નું મૂલ્ય બરાબર વાય આમ વેગ નો છેદમાં એક્સ આમ વીવાય ના છેદમાં વીએક્સ. પણ વીએક્સ અને વી ઝીરો એક્સ તો સરખા જ હોય છે આખી ગતિ દરમિયાન, સમક્ષિતિજ વેગ બદલાતો નથી. તો વીએક્સ ને બદલે લખી શકાય ને વી ઝીરો એક્સ. પણ વીવાય અને વી ઝીરો વાય સરખા નથી, આ સંબંધ આવડતો હોવો જોઈએ. વીવાય બરાબર વી ઝીરો વાય માઇનસ જીટી, તો આપણે વીવાય ની કિંમત આ મૂકવી પડે, વી ઝીરો વાય માઇનસ જીટી. તો હવે સ્પષ્ટ છે કે થીટા ટી નું સૂત્ર કઈક આવું મળે, ટેન ઇનવર્સ વી ઝીરો વાય માઇનસ જીટી છેદમાં વી ઝીરો એક્સ. તો ટેન થીટા નું સમીકરણ આપણને આ પ્રમાણે મળે. હવે બીજી એક વસ્તુ પૂછી છે, એચ અને આર વચ્ચેનો સંબંધ. તો સૌ પ્રથમ એચ અને આર નો ગુણોત્તર લઈએ. એચ એટલે મહત્તમ ઊંચાઈ, જેનું સૂત્ર છે વી ઝીરો સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા બાય ટુ જી, અને છેદમાં અવધિ એનું સૂત્ર છે વી ઝીરો સ્ક્વેર સાઈન ટુ થીટા એટલે ડબલ થીટા છેદમાં જી. આર ઊંધો છે એટલે જી ના છેદમાં વી ઝીરો સ્ક્વેર સાઈન ટુ થીટા લખ્યા છે. સાદું રૂપ, વી ઝીરો સ્ક્વેર કેન્સલ, એક જી પણ કેન્સલ, ઉપર સાઈન સ્ક્વેર થીટા નો મતલબ થાય સાઈન થીટા ગુણ્યા સાઈન થીટા, નીચે આ ટુ છે અને સાઈન ટુ થીટા નું પેલું સૂત્ર ત્રિકોણમિતિ વાળું ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા, તો સાઈન સાઈન ઉડી જાય છેદમાં ચાર, સાઈન ના છેદમાં કોસ એટલે અંશમાં ટેન થીટા. તો એનો મતલબ એચ બાય આર બરાબર ટેન થીટા બાય ફોર, તો ટેન થીટા નું સૂત્ર મળે ને ફોર એચ બાય આર, આના પરથી થીટા મળે ને ટેન ઇનવર્સ ફોર એચ બાય આર. તો બંને ઓપ્શન સાચા હોય, બંને જવાબ સાચા હોય એવો કયો ઓપ્શન છે? તો જવાબ છે ડી. એ અને ડી માં કન્ફ્યુઝન થશે, પણ અહીંયા જો ઉપર વી ઝીરો એક્સ છે,
જ્યારે આપણે જે ગણતરી કરી એમાં છેદમાં V0x આવે છે એટલે એ ઓપ્શન ખોટો છે, ડી ઓપ્શન પરફેક્ટ સાચો છે.